છે ને બહુ જ પહેલા 2 વર્ષ પહેલા અહીંયા સેલ હતો ને ત્યારે હું આવી હતી. યે મેરી તરફથી ગિફ્ટ આપકો લો. મારા જોડે છે ને ખાલી હું પરફ્યુમ લેવા આવી હતી. એક દિવસ હું એટલી ફેમસ થઈ કે તમે તરસ તો મારી જોડે સેલ્ફી લેવા. આજથી 7-8 વર્ષ પહેલાંની વાત કરું છું. તો હવે આલ્બમ મળ્યું તો અલગણ આલ્બમ બતાવી દેતી હું. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું છે ને સાંજના બ્લોગ સ્ટાર્ટ કરું છું કે હું જઉં છું એકલી ફરવા. નહીં, એકલી ફરવા નહીં જતી, હું મારા ફ્રેન્ડ જોડે જઉં છું. સાંજના વાગી ગયા છે 6 અને મેં ઘરના બધા જ કામ પતાવી દીધા છે, સિવાય એક કાલના કામનું કામ બાકી છે. મારે ખાલી પડદા જે હતા એ નાખવાના બાકી છે, તો ઇન્દરભી આવશે ત્યારે નખાઈશ. તો હું ફટફટ નીકળું કેમ કે છે ને મારે લેટ થઈ ગયું છે. તો મારો ફ્રેન્ડ ત્યાં ડાયરેક્ટ, હું જઉં છું વીઆર મોલ, તો એ મારો ફ્રેન્ડ ડાયરેક્ટ ત્યાં વીઆર મોલ આવવાના છે. તો હું તમને ત્યાં મોલમાં જઈને પછી મળું. ઘરના બધા કામ પતાવી સવાર સવારના છે, મેં ઘરના બધા કામ પતાવી દીધેલા, એટલે હું આજે છે ને આનો ફોન આવ્યો હતો કે આપણે વીઆર મોલમાં જઈશું અને કંઈક પરફ્યુમ લેવું છે એમ. તો મેં તો સારું વાંધો નહીં, મને એમ બી ઘરે છે ને કંટાળો આવતો હતો જ્યારે, તો મને છે ને એમ બી ઘરે કંટાળો આવતો હતો. મેં તો કંઈ નહીં, હું ફરી લઈશ એની જોડે. પરફ્યુમના બહાને, ઓ ભાઈ, પરફ્યુમના બહાને કપડાં જોવે છે. મેં છે ને આટ લગીને ઝારાના કપડાં નહીં પહેર્યા. ઇટ ઝારા, ધેટ્સ ઓકે, ઇટ્સ નોટ ઓકે. અચ્છા, ખાલી ટ્રાયલ મારતે આપણે, ચાલો વિન્ડો શોપિંગ. અરે અરે અરે, ઝારાના કપડાં જ હોય ભાઈ. હા, મને એવું કશું નહીં, હું તો છે ને ચૌટા બજારના જ પહેરું છું, સાચું કહું. મેં આટ લગીને ઝારાના કપડાં નથી પહેર્યા. લેને કા આઈએ, લે લો ના, ચલો એક ટ્રાય કરકે દેખાઓ. બસ છે ને બહુ જ પહેલાં 2 વર્ષ પહેલાં અહીંયા સેલ હતો ને ત્યારે હું આવી હતી. તો સેલમાં તો શું કોઈ કપડું ના મળે એમ, સેલમાં નહીં અવાય મારાથી. સેલમાં બી આપણને એવું લાગે કે ઝારાના શોરૂમમાં સેલ જ નહીં એમ, તો બી એટલા મોંઘા જ કપડાં લાગે મને. વાત તો સહી છે. ભાઈ છે ને આ પરફ્યુમ લેવા આવ્યો હતો, સી લેવાઈ ગયું ને, હવે હજી બી કપડાં જોવે છે. એ કપડાં કરતા જોઈએ ને પ્રાઇસ ટેગ વધારે જોવે છે. આખો કપડે લઈને તો કપડે દેખો, પ્રાઇસ ટેગ મત દેખો. મટીરિયલ જરા કે અચ્છી હોતે ઇસલિયે ઇતને ફીલી કરતા હું. અને મુજે મટીરિયલ પતા ચલતા, હમને મેરે મેરે પાર્ટ, મતલબ મેરે જો દોસ્ત હૈ બોટેક વાલો, ઉનકો યે મટીરિયલ બતાઉંગા યા ફિર જરા કે વેબસાઇટ પર જાકે યે ટી શર્ટ કો ઉનકો મટીરિયલ ઉનકો સમજ આ જાય. ચલો યે બહોત લંબી સ્ટોરી હૈ. બસ આ ભઈએ છે ને પરફ્યુમ લઈ લીધું ખાલી આના માટે અમે લોકો આવ્યા હતા. યે મેરી તરફથી ગિફ્ટ આપકો લો, લે લો, યહાં સે જો ભી ચાહિયે વો લે લો. તેરા બાપ યહાં છોડ કર ગયા થા કે તેરી માં? ઓ ભાઈ, આ મારા જોડે છે ખાલી હું પરફ્યુમ લેવા આવી હતી. છેક મારા ઘરેથી દૂર છે, ખાલી પરફ્યુમ લેવા હું અહીંયા આગળ આવી હતી. હવે પાછો મને ક્યાં લઈ જાય છે ખબર? જ્યાંથી હું આવી છે ને મારા ઘરેથી ત્યાં જ. આનો મિનિંગ શું હતો? એ ડિસાઈડ હુઆ થા પહેલા મત બોલો. પણ ડિસાઈડ થયું તો, પણ મન નથી કર કે આવું લઈને તરત જ આમ નીકળી જવાનું છે. સબ કુછ ડિસાઈડ હુઆ થા કે 10 મિનિટ મે નીકળ જાયેંગે પરફ્યુમ લેને. મે 15 મિનિટ તો મન માર ઘરે થી અહીંયા આવતા થઈ, 5 મિનિટ માં તો આ લઈને નીકળે છે અહીંયા. તો ફાલતુ લગો નહીં, પાછા આમાં જોડે ટાઈમ જ ટાઈમ છે, આમ બહુ ટાઈમ છે. કેટલો બધો ટાઈમ છે? ટાઈમ સેવ કરજો. 2 hours later. મે લોકો જન ટીપોસ માં આજે ચા પીવા માટે અહીંયા બેસે. મે આપકો પતા નહીં હમકો, મને પૂછે મન કે નહીં કહું. હવે ચાલ્યા કે બેસ બેટા? બીજા ટેબલ પર બેઠો, અમને કેથી ખાવા પડે? હું ચા બતાવતી હતી તમને. હા, અમે લોકો ચા પીવા આવ્યા છે. હા, અને છે ને એક કપડું નહીં લીધું, અમે લોકો એને શોપિંગ કરવા માટે ગયા હતા, એક બી કપડું નહીં લીધું. અમે થઈ ગઈ છે સાંજ,
મારે 7:30 7:45 થવાય, ઘરે જઈને હું જમવાનું બનાવીશ. અહીંયા ચા અને ગાંઠિયા મંગાવ્યા છે. અમે વ્લોગિંગ કરું કે નહીં કરું? વ્લોગિંગ કરને આવ્યો, ચા પીને આવ્યો, દોનો કરને આવ્યું મેં. તો આજે મેં છે ને ઘરનું સવારના કામ પતાવી દીધું હતું. મને આજે છે ને એટલું સારું લાગે, એટલું બધું ફરાય છે આને મને, આ રસ્તેથી પેલા રસ્તેથી આમ તેમ. બહુ ટાઈમ પછી હું આટલું બધું ફરીશ, મને ફરવાની મજા આવી, કેમ કે મેં બહુ ટાઈમ પછી આવું બધું ફરી એમ. પણ ટ્રાફિક બહુ જ હતો અને ગરમી બી આજે એટલી બધી લાગે છે કે આજે હું ગરબા ક્લાસમાં જાઉં કે ના જાઉં એમ. કેમ કે 7:30 મારા અહીંયા જ થઈ ગયા છે. ઘરે જઈને જમવાનું બનાવીશ, પડદા બી નાખવાના છે હજી ઘરે જઈને. મને ઘરનું ટેન્શન ઓછું હોય, બહાર આવું તો બી ઘરનું ટેન્શન હોય. તમે ચા પીને પછી હું ઘરે જાઉં. હું આવી ગઈ છું ઘરે. આજે સાચી વાત કહું, મને છે ને આજે બ્લોગ કરવાની ઈચ્છા જ નથી બિલકુલ બી. આમ કેવું કહેવાય ને, આમ મૂડલેસ હોય આજે, એવું ફીલ થતું હતું મને. એટલે આજે મેં છે ને સવારનો બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, કેમ કે ઘરના જે રેગ્યુલર કામ હોય ને તમને બધાને એ બતાવી બતાવીને હું એકનો એક કન્ટેન્ટ. તમે બી કેટલી વાર જોવો બોર થઈ જાઓ. તો આજે મેં સવારનું એકલે મેં બ્લોગિંગ સ્ટાર્ટ નહોતું કર્યું, બસ હું જસ્ટ ઘરે આવી છું, દિયાબત્તીને એ બધું કર્યું. અને ચિરાગનો ફોન આવ્યો છે કે એના ઓફિસથી બધા આવ્યા છે ને, તો ડિનર એમની સાથે કરવાનો છે. સવારે બી લંચ એમની સાથે જ કરેલું, તો સવારે બી હું એકલી જ હતી. તો એવું વિચારું છું, હમણાં તો કંઈ કેપેસિટી નથી ખાવાની, કેમ કે હું ચા અને ગાંઠિયા ખાઈને આવી છું. તો 8:45 થઈ ગયા છે, આજે ગરબા ક્લાસમાં જવાની બી મારી ઈચ્છા નથી. તો વિચાર કરો કે આજે હું ગરબા ક્લાસ નથી જતી, ખબર નહીં આજે આમ ઈચ્છા નથી થતી આજે એમ. પણ બહાર ફરી મારા ફ્રેન્ડ જોડે આમ તેમ સારું લાગ્યું. બહુ ટાઈમ પછી હું વીઆર મોલ ખુદ ગઈ છું એમ. હમણાં બસ બેઠી છું હું શાંતિથી. ઇન્દરભાઈ હમણાં આવશે, પડદા એકલા નાખવાના છે. બીજું બધું નાનું નાનું થોડું કામ સવારનું મેં બધું પતાવી દીધું છે. અને આજે બી નીચે કોઈ બેસવા નહીં આવે, કેમ કે કોઈ છે નહીં. તો જોઈએ, ફોન આવશે તો નીચે જઈશું બેસવા. હમણાં તો હું શાંતિથી બેસીશ. અહીંયા આવ્યા છે ઇન્દરભાઈ પડદા લગાવવા માટે, તો પહેલાં મેં પડદા લગાવી દઉં અને પછી એસી ચાલુ કરીને મસ્તનું આજે હોલમાં જ બેસવાની છું. એસી લગાવ્યો છે, કંઈક તો ફાયદો ઉઠાવવો પડે ને મારે, તો હું છે ને પડદા લગાવી દઈએ. એસી ચાલુ કરીને મસ્ત શાંતિથી બેસીશ હવે. અને મેં ચિરાગ તો આવી ગયો છે, ચિરાગ છે ને જમીને આવ્યો છે. અને અજયભાઈ ને દીપડી ભાભી બી કદાચ આવે છે હમણાં ઘરે, કેમ કે નીચે કોઈ છે નહીં. તો અમે લોકો બેસીશું. અને મેં ઓર્ડર આપ્યો છે પનીર ચીલીનો, કેમ કે એકલી જ હતી જમવાની, તો શું કરું. આ ભાઈ તો ખાઈને આવ્યા, તો મને લાગી ગઈ છે ભૂખ હવે. તો બસ પાર્સલ આવ્યાની રાહ જોઉં છું. પાછો બ્લોગનું બટન આ છે ને, રેકોર્ડિંગનું બટન ભૂલી ગયેલી. અને અજયભાઈ છે ને હું સેમ પીચ કરી દીધી, કેમ કે એવી યલો યલો પહેરીને. તો અજયભાઈ પહોંચી પાછું, ઓ પાછો ચૂટ, પાછો ચૂટલો તો ખડવો પડે ને પાર ઉપર. આ બીજી વખત નો ચૂંટે એટલે ઉભા થઈને જતા રહેલા. મારું ઓલવેઝ એવું થાય, ખબર નહીં, રેકોર્ડિંગ નું બટન દબાવવાનું ભૂલી જાઉં છું. આજે મારી ઈચ્છા નથી, મેં પહેલા બી તમને કીધું મારી આજે ઈચ્છા નથી. આ બિલીવ નહીં કરતા કે ગમે તે થાય તું ગરબા ક્લાસ માં તો ના જાય, એવું બને જ નહીં. પણ આજે મને આજે આવ્યો તો બે રજા થોડી પાડી, કાલ તો ગયેલી ને હું. પણ એમની વીક માં તો બે થઈ ગઈ ને, તે એમ બી રવિવાર તો એમ બી રજા. શું ઓ માં હાચે જ ને, તો એટલી જુઠ્ઠી છે. દીપાલી ભાભી એ બી મને આજે યાદ નહીં કરી ખાવામાં. હું કઢી ખીચડી બનાવવાની હતી. તો હું છે ને આજે વીઆર મોલ ગયેલી ને, તો ત્યાં જોડે છે ને કુકુ, જે મેં બહુ પહેલા બ્લોગ બનાવેલો, તો એ છે ને ઓપન છે હજી. તો હું
લાગવગ લગાવું છું ચિંટુ જોડે, કેમ કે ત્યારે છે ને પાસમાં ગયા હતા, ચિંટુના કોઈ ઓળખીતા હતા ને તો એમણે પાસ આપેલા, તો હું ને દીપાલી ભાભી જઈશું, કેમ કે દીપાલી ભાભી નતા. હું ને દીપાલી ભાભીને છે ને પાસ મંગાવું છું, તો દીપાલી ભાભી જોયું નહીં, તમે બે જઈ આવીશું હે ને, આપણે બપોરની સાંજે જઈશું. તો હવે જોઈએ એક પ્લાન બનાવીશું અમે. મારું અહીંયા પનીર ચીલી આવી ગયેલું છે, તો હું ખાઈ લઉં. આ બધા લવારા કરે છે ખાલી, અજય ભાઈ બીજું કશું છે નહીં. આ એમ કે છે મને બાજુમાં રાખો ને, આવું કોઈ કોઈ એન્કરેજ કરવાનું હોય માણસ, આવું કોઈ શૂટ કરતું હોય તો ડિમોટિવેટ ના કરવાનું. અમે એના ગમે તેવા રીલ જા પેલા બોલતા શીખી ના આવો, પેલા જાઓ એના ગમે તેવા રીલ જોઈને તો અમે લાઈક આપીએ. ગમે તેવા રીલ સાંભળો છો ને તમે, ગમે તેવા રીલ. મારા ગમે તેવા રીલ્સ નહીં હોતા, મારા બહુ સારા રીલ્સ હોય છે. બધી હું કે આપણે બ્લોકમાં અમારી ઓલી હોય એ છે ને, શું કરે ખબર, મારી રીલ્સ જોવે ઇન્સ્ટાગ્રામ પર. અચ્છા આ સોનાલીનું છે ને, ડાયરેક્ટ લાઈક દબાઈ દે, પણ અંદર જેને જોવો તો ખરા. તમને કોન્ફિડન્સ હોય છે ગાંડી, બે હીર એટલે કન્ટેન્ટ માણસ જોતો બી નહીં કે કેવું છે કેવું નહીં એમ. જાવ ને હવે તો અહીંયા ખાઈ લઉં અને પછી મળું. આ છે ને લવાર જ કર્યા કરશે હમણાં. જે 8 વર્ષ જૂનું મારું 2016 માં એન્ગેજમેન્ટ થયા હતા ને, તો તાની આલ્બમ જોવા છે. બાર વાગ્યા છે હવે છે, પેલા મેં પેનડ્રાઈવ શોધવાની ટ્રાય કરી, અમારી એન્ગેજમેન્ટની હતી તો એ મળી નહીં. મારે જો છે ને સીડી છે, આજથી 7-8 વર્ષ પહેલાંની વાત કરું છું. તો હવે આલ્બમ મળ્યું તો લોકોને આલ્બમ બતાવતી હતી હું, તો એવી જૂની જૂની યાદો ને એવા ફ્રેન્ડ સર્કલ ને એવા બધા, આટલા બધા ફ્રેન્ડ સર્કલ બધા બહાર છે એટલે મેમરીઝ બધી આમ પાછી રિકવર થઈ ગયા એમ. કે અચ્છા કેવા દિવસો હતા એમ, 2016ની વાત કરું છું. બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય, કાલના બ્લોગમાં મળ્યા.